નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી 3 ડીઝલ ચોરોને રાજપારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકાના મલેકપુરા ગામે બરોડા ગ્રામીણ બેંકની બારીએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા. મહામારીના હાહાકાર વચ્ચે જેઠુભાઈ વારાનું પ્રેરણાદાયી કાર્ય, ઓક્સિજનની સુવિધા ઊભી કરાઈ. દાહોદના પંડ્યા ફાર્મના યુવકનું નજીવી બાબતે પડોશીઓ દ્વારા માર મારતા સારવાર દરમિયાન મોત નિવડતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. સ્થાનિક કોર્પોરેટરોની અપીલને આવકારતા અમદાવાદના ખોખરા વિસ્તારના લોકો કાલથી 2 દિવસ સુધી વિસ્તારમાં રહેશે સંપૂર્ણ લોકડાઉન. કોરોના વેક્સિન તેમજ કોરોના ટેસ્ટ કરાવવા માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વેપારીઓની લાઈન લાગી. માગરોળ ખાતે સબ જેલના કેદીઓને કોરોના વેક્સિન આપવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પણ કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને પ્રાંતિજ બજાર 1 અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવી, તો માત્ર મેડિકલ સેવા ચાલુ રહેશે. 41 ડિગ્રી ગરમી સાથે અમદાવાદ ભઠ્ઠીમાં શેકાયું, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. રાજકોટમાં કોરોનાનો વાયરસનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 62 દર્દીઓએ ગુમાવ્યો જીવ. સરકારી હોસ્પિટલો ફૂલ તો ઓક્સિજનની અછતથી અફડાતફડી, ગુજરાતની સ્થિતિ દયનીય. બનાસકાંઠા ખાતે બાળકને જન્મ આપ્યા બાદ કોરોનાગ્રસ્ત માતાનું મોત. નાસાએ 4 અવકાશ યાત્રીઓને સ્પેસ સ્ટેશન પર મોકલ્યા. ભારતના 48મા સીજેઆઈ બન્યા જસ્ટિસ એનવી રણવા. ગાંધીનગર ખાતે અમિત શાહે કરી ઓક્સિજન પ્લાન્ટનું ઓપનિંગ. દિલ્હીની 1 હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીઓના મોત. અનિલ દેશમુખ સામે સીબીઆઈએ દાખલ કરી એફઆરઆઈ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2634 લોકોના મોત. આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા વચ્ચે જંગ. કોરોના કારમાં આઈઆઈટી દિલ્હીએ બનાવ્યો નેનો શોર્ટ સ્પ્રે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.